પરવાનગી મેળવવા માટે જાય છે। આપણે આગળ ભણી ગયા કે કાલિકટના રાજા સામોરી હતો એની પાસેથી પોર્ટુગીઝનો જે વાસ્કો દ ગામા પરવાનગી મેળવવા જાય છે અને વેપાર કરવાની છૂટ આપે છે। આવી જ રીતે સર હોગીઝ છે એ તે સમયે જમાગીર રાજા હતો એની પાસેથી પરવાનગી મેળવવા માટે જાય છે પણ પરવાનગી મળતી નથી એટલે એ પોતાના વતન મતલબ ઇંગ્લેન્ડમાં પાછો જતો રહે છે। પણ એ લોકોની તીવ્ર ઈચ્છા એવી હતી કે ભારતમાં આવી અને વેપાર કરી અને ધનવાન થવાનું કોઈ પણ કારણે કોઈ પણ સંજોગોમાં જે છે એ ભારતમાં વેપાર કરવો હતો બરાબર। એટલે આ સારા હોકીસ જાય છે પણ પરવાનગી આપતા નથી પોતાના વતન પાછો જતો રહે છે। ફરી પાછા નવા જે રામ સાથે ફરી પાછો એક વ્યક્તિ આવે છે જેનું નામ છે સર ટોમસ રો। આ સર ટોમસ રો જે સૌથી પહેલા પોતાની વેપાર કરવાની પરવાનગી જહાંગીર પાસેથી પ્રાપ્ત કરી લે છે બરાબર। યાદ રાખજો કે આમને જે આપણે આગળ વાત કરી એની જેમ કે હોકિન્સને પરવાનગી મળતી નથી જ્યારે સર ટોમસ રો જે છે એ જહાંગીર પાસેથી વેપાર કરવા માટેની પરવાનગી મળે છે અને સાથોસાથ પોતાનો વેપાર છે એ શરૂ કરી દે છે। વેપાર શરૂ કરે છે તો સૌથી પહેલા એ સર ટોમસ રો જેમ આપણે વાત કરી હતી એમ પોર્ટુગીઝોએ કોઠી સ્થાપી એમ આ લોકો પણ સૌથી પહેલા કોઠી સ્થાપે છે ક્યાં તો કે સુરત। સૌથી પહેલા આ લોકોની કોઠી સ્થાપાણી સુરતની અંદર બરાબર છે તો સૌથી પહેલા સુરતમાં કોઠી સ્થાપી ફરતી કિલ્લેબંધી કરે અને વેપાર કરવાની શરૂઆત કરે છે બરાબર। ત્યાર પછી હવે ધીમે 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 છે એ પોતાનો વેપાર આગળ વધારતા જાય છે બરાબર। હવે ધીમે ધીમે આગળ વધારતાની સાથે જ આપણે જાણીએ છીએ કે સુરત આપણે અહીંયા ગુજરાતમાં આવે છે હવે એટલે બંગાળમાં વેપાર કરવો છે। ધીમે ધીમે સમય પસાર થતો જાય એમ રાજાઓની પણ ફેરબદલી થાય છે મતલબ આપણે તે વખતે વંશ પરંપરાગત છે એ રાજાઓ છે એ પોતે રાજ કરતા હતા જો એમની એક જહાંગીર જો આગળ તમે ભણી ગયા છો કોણ હતો મુગલ રાજા તો મુગલ રાજા ક્યાંથી ભારતમાં આવ્યા એના વિશેની થોડી કાચેરી ઝલક લઈએ બરાબર। એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે આની અંદર આવશે જ્યારે બંગાળમાં મેં વેપાર કર્યો ત્યારે કોણ રાજા હતું સુરતમાં જ્યારે કોઠી સ્થાપી ત્યારે કોણ રાજા હતું તો એક સૌથી પહેલા તમને યાદ હશે તો તમે એ કહી શકશો આટલો નાનકડો અંકુર તમારે યાદ રાખવાનો છે ભાજસુ બરાબર ભાજસુ। તો આની અંદર મુગલના તમામે તમામ રાજાઓ આવી ગયા બરાબર છે। તો સૌથી પહેલા ભારતમાં કોણ આવ્યું તો કે બાબર ત્યારબાદ કોણ આવ્યું તો કે હુમાયુ ત્યારબાદ કોણ હતું તો કે અકબર ત્યારબાદ કોણ હતું તો કે જહાંગીર ત્યારબાદ શાહજહાં ત્યારબાદ કોણ હતું તો કે છેલ્લે ઔરંગઝેબ હતો બરાબર। આ ઔરંગઝેબ બાદ જે મુગલ સામ્રાજ્યનું પતન થયું બરાબર છે। તો હુમાયુનો દીકરો કોણ સોરી બાબરનો દીકરો કોણ તો કે હુમાયુ હુમાયુનો દીકરો કોણ તો કે અકબર અકબરનો દીકરો જહાંગીર જહાંગીરનો દીકરો શાહજહાં શાહજહાંનો દીકરો ઔરંગઝેબ આ રીતે છે એ શાસન કરતા હતા। હવે કહેવાનો મતલબ શું છે કે જ્યાં સુધી જહાંગીર જે છે શાસન કરતો હતો દિલ્હી પર એમની સત્તા હતી ત્યારે સુરતમાં કોઠી સ્થપાઈ ધીમે ધીમે સમય પસાર થતો જાય છે અને બંગાળમાં વેપાર કરવાની શરૂઆત કરી છે બરાબર। તો બંગાળમાં વેપાર કરવો છે એના માટે પણ એમને પરમિશન જોઈએ તો હવે વિચારો જહાંગીર પછી કોણ રાજા આવશે જરા આટલું યાદ રાખવું સીધું આવશે કે જે આવ્યો જે પછી કોણ આવે છે એસ તો એમને હવે પરવાનગી કોની પાસેથી મેળવવાની છે શાહજહાં પાસે બંગાળમાં વેપાર કરવા માટે એમણે શાહજહાં પાસેથી પરવાનગી મેળવવાની રહેશે બરાબર। તો આ રીતે બંગાળમાં વેપાર કરવા માટે એમણે
शाहजहां पासे थी परवानगी मेळी। तो आ हती अंग्रेजोनी आपणा ऊपर नजर अने साथोसाथ वेपार करवानी इच्छा। वेपार करवा माटे क्यारे आव्या आ तमाम बाबतो छे एनो आपणे अत्यारे अभ्यास कर्यो। હવે પછીના ચેપ્ટરમાં આપણે હવે પછીના પોઈન્ટ આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું। થેન્ક યુ।